उनाळु वेकेशन पूरु थता आजथी वडोदराणी स्कूलोमां शैक्षणिक सत्रनी शरूआत थई छे। त्यारे सौ स्कूलनी शैक्षणिक सत्रमां शरूआत थता स्पार्क टुडे न्यूजे बाळको साथे खास वातचीत करी छे। 35 दिवसना उनाळु वेकेशन बाद 2024-25 नवा शैक्षणिक सत्रनो आजथी प्रारंभ थयो हतो। सवारनी स्कूलोमां अभ्यास करवा माटे गयेला विद्यार्थीओए स्कूलोनुं कैम्पस प्ले सेंटरमां भूलकाओ अने विद्यार्थीओना कालोहलथी गूंजी उठ्या हता। नवा शैक्षणिक सत्रनी शरूआत साथे विद्यार्थीओ अने वालीओ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ખાસ કરીને પાસ થઈને ઉપરના વર્ગમાં ગયેલા વિદ્યાર્થીઓમાં સ્કૂલે જવાની ભારે ઉત્સુકતા જોવા મળી। ઇટ્સ અ ગ્રેટ ડિલાઇટ ટુ સ્ટાર્ટ ઓફ અનધર ડાયનેમિક સેશન। વી આર લુકિંગ ફોરવર્ડ ટુ ધ યર 23-24 એન્ડ ઇસ સાલ હમ કાફી ઉત્સાહિત હૈ બિકોઝ અભી એનઈપી કી તહેત પૂરા સિલેબસ કો થોડા સા इंटीग्रेशन करने की ये एक मौका रहेगा जहाँ स्किल इंटीग्रेशन एंड आर्ट इंटीग्रेशन के साथ मेन सिलेबस चलेगा। तो थोड़ा एक्सपोजर ज़्यादा रहेगा बच्चों को एंड बच्चे काफ़ी आई होप जुड़े रहेंगे विद देयर ट्रांसफ़र ऑफ लर्निंग बिकॉज एक एक्साइटिंग इन्फ्लक्स भी होने वाला है। हमारे टीचर्स आर वेल ट्रेन्ड एंड दे आर लुकिंग फॉरवर्ड बिकॉज प्लानिंग खूब सारी हुई है, ट्रेनिंग खूब सारी हुई है एंड यस लुकिंग फॉरवर्ड टू अ ग्रैंड ग्रैंड ईयर अहेड। बेस्ट ऑफ लक टू ऑल द चिल्ड्रन एवरीवेयर एंड बेस्ट ऑफ लक टू ऑल द स्कूल्स एवरीवेयर। हेलो एवरीवन, टुडेज डे इज रियली गिविंग अस अ लाइव फीलिंग बिकॉज टुडे वी हैव गॉट बैक अवर ऑल beautiful souls in the school. Now the school really looks like the school. Looking forward, we are so happy. Our teachers are excited for the school planning which we have already planned. Already the 10th and 12th results have proved that we have done best in academic. We have achieved a lot. Now looking forward, excellence mein academics is not only the only parameter. We will also excel in providing and getting students learn ethics, values and creating a better citizens for our community. So this is what we will aim for in the next academic session. Many things will come forward as and when required. So this is all for our new academic session. Thank you so much. We are happy and excited and all the best for everything. નમસ્કાર, હું ગાયત્રી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વેકેશન પછી જે બાળકોનું સ્કૂલ આજથી જે શરૂ થયું છે તે માટે સેવાસીમાં જે શૈશવ સ્કૂલ છે ત્યાં અત્યારે મેં ઉપસ્થિત છું અને આપ જોઈ શકો છો કે બાળકો આજથી સ્કૂલ આવવાનું શરૂ થયું છે। એ લોકોનું અનેરો જે છે ખુશી જોવા મળી રહી છે એમના મોઢા પર અને જે નવી શૈક્ષણિક ક્ષેત્રનું જે શરૂઆત છે એ આજથી થઈ ગયું છે અને જે ભણવા માટે જે ટેક્સ્ટબુક હોય, નોટબુક હોય અને બધી જ વસ્તુ લઈને જે બાળકો છે એ સજ્જ છે આગળની એમની જે એજ્યુકેશન છે તેના માટે। આપ જોઈ શકો છો કે બાળકોમાં બહુ ખુશી જોવા મળી રહી છે। આજે જે ફર્સ્ટ ડે છે વેકેશન પછી કંઈક ને કંઈક બાળકો જે છે વેકેશનમાં શીખતા હોય છે તે કારણે આજ ફર્સ્ટ ડે આપ છે, કેવું લાગે છે આપને સ્કૂલ આવ્યા છો તો? આજે મને બહુ સારું લાગે છે કે આજે મારો ફર્સ્ટ ડે છે અહીંયા, તો અહીંયા આજે મારું જે વેકેશન છે એ પણ મારું બહુ સારું ગયેલું। વેકેશનમાં હું મારા નાનીના ત્યાં ગયેલો, પછી મારા મામીના ત્યાં ગયેલો, તો ત્યાં મેં બહુ મજા કરેલી। જેવી રીતે જોવો છો કે બાળકોમાં જે છે બહુ જ ખુશી જોવા મળી રહી છે। આજે ફર્સ્ટ ડે છે સ્કૂલ આવ્યા છો, કેવું લાગે છે? કંટાળો આવતો હતો સવારે આવવામાં? સવારે ઉઠવાનો તો કંટાળો આવતો હતો પણ પછી સ્કૂલ આવીને મજા આવી જાય બીકોઝ સ્કૂલ એવી છે કે જ્યાં અમે લોકો સ્ટડી પણ કરીએ ઇવન અમે ટીચર્સ જોડે પણ મસ્તી કરતા હોઈએ એટલે ત્યાં મજા આવી જાય કે સ્કૂલ આવે પણ સવારે ઉઠવામાં કંટાળો આવે કે શું કરી વેકેશનમાં? વેકેશનમાં અમે લોકો મારા નાની એકચ્યુઅલી મારા ઘરે આવેલા તો અમે એમની જોડે થોડું ટાઈમ સ્પેન્ડ કર્યું અને પછી અમે લોકો અમારા રેગ્યુલર રૂટીન પર આવી ગયા। ભણવા માટે સમર કેમ્પ કે કંઈ? ના, એવી એક્ટિવિટી નહોતી અમારી।
વેકેશન. જેવી રીતે બાળકો પણ વેકેશન પછી આજે સ્કૂલમાં આવ્યા છે, ફર્સ્ટ ડે છે, તો અમે બાળકો જે છે એમને સવારે ઉઠવામાં કંટાળો આવતો હોય છે, પણ તે છતાં પણ અહીંયા સ્કૂલમાં આવ્યા પછી બાળકોના મોઢા પર ખુશી જોવા મળી રહી છે, કારણ કે એમને જે નવું શિક્ષણનું જે છે આજથી શરૂઆત થયું છે એ આગળના સ્ટેન્ડર્ડમાં ગયા છે. શું કહેશો, કેવું લાગે છે આજે સ્કૂલ આવીને? કે મજા લાગે છે કે આટલા મહિના પછી સ્કૂલ આવ્યું, તો બહુ જ મજાની છે કે જ્યાં સ્કૂલમાં ભણવાનું, વાંચવાનું, ખેલકૂદ બધા સબ્જેક્ટના ટીચર્સ બહુ સારા છે. સાચું બહુ જ. ઓર ક્યાં ક્લિયરલી ભણીશ, ઓર બહુ સમજદારી છે, બહુ સારી રીતે ભરીશ અને ભણી ગણીને એક દિવસ મોટો આદમી જ મળીશ. જેવી રીતે બાળકોને આજથી જે ભણવાનું શરૂઆત થયું છે તે માટે એમને ખુશી જોવા મળી રહી છે કે આગળ એમને જે ભણવાનું છે બહુ સારી રીતે ભણશે, અને ખુશીથી આજે જે ખુશી જોવા મળી રહી છે એ લોકોના મોઢા પર, કેવું લાગે છે આજે ફર્સ્ટ ડે છે? કેવી રીતે મમ્મીને હેરાન કર્યું હતું? હા, વહેલું ઉઠવું પડે, થોડું બેસી લાગે ને ફર્સ્ટ ડેમાં, તો હે ને. મને બહુ મજા આવે છે સ્કૂલમાં. હા, વેકેશનમાં પણ બહુ મજા આવી, બટ સ્કૂલની બહુ યાદ આવતી હતી. અમે વેકેશન માટે ગયા હતા. જેવી રીતે બાળકો જે છે એમને જે વેકેશનમાં છે બહુ જ મજા કરી છે, અલગ અલગ એક્ટિવિટી પણ કરી છે, આગળનું જે ભણવાનું છે તે માટે પણ. શું કહેશો, કેવું લાગે છે આજે ફર્સ્ટ ડે છે? મને સારું જ લાગે છે, અને એની સ્કૂલના ટીચર બધી બધા મસ્ત છે, અને હિન્દી મેં બોલું, ઉનકા પઢાને કા તરીકા ભી બહોત અચ્છા હૈ, ઓર ઉસ ખેલને કે લિયે ભી જગહ બહોત અચ્છી હૈ, સ્કૂલ મેં ફેસિલિટીઝ સબ બહોત અચ્છી હૈ. જેવી રીતે બાળકોને સ્કૂલ આજે જે છે ફર્સ્ટ ડે આવીને મેરો ખુશી મળી રહી છે, એમને આગળ જેવી રીતે ભણવાનું છે તે માટે નવી એજ્યુકેશન પોલિસી જે છે તેના સાથે જે ટીચર્સ પણ છે એ પણ સજ્જ છે. આજે અનેક ટાઈમ પછી જે છે અહીંયા બાળકો સ્કૂલમાં આવ્યા છે, અને ટીચર્સને પણ અહીંયા ખુશી છે, એમને સાથે પણ વાત કરીશું. મેમ, વેકેશન પછી આજે ફર્સ્ટ ડે છે સ્કૂલનું, બધા બહુ બધા સંખ્યામાં અહીંયા બાળકો પણ આવ્યા છે, શું કહેશો, કેવું લાગે છે? इट्स अ फैंटास्टिक एक्सपीरियंस. नए नए चेहरे हैं, कुछ पुराने हैं, लेकिन नए चेहरों में भी एक उत्साह है स्कूल आने का, कुछ नया सीखने का. और हम शिक्षक की भी एक अलग ही चरम सीमा है कि हम बच्चों को कुछ अच्छा सिखाएं और सीखेंगे. हम लोग अपनी तरफ से भी कोशिश करेंगे, लेकिन बच्चों के खुशी खुशी भरे चेहरे देखकर हमारा भी हौसला बढ़ रहा है. लेकिन अच्छा है, बहुत अच्छा एक्सपीरियंस है, नए चेहरों को देखकर बहुत अच्छा लग रहा है. काफ़ी पॉजिटिविटी से हम लोग उनको वेलकम कर रहे हैं. मैम, वेकेशन में आपने क्या किया बच्चों के? आप ये कह सकते हैं कि हम, वो कहते हैं ना चाणक्य, कि शिक्षक कभी साधारण नहीं होता, तो वेकेशन भी हम ये समझ लीजिए बच्चे के लिए हम लोग बेस रेडी कर रहे थे. वेकेशन मिला ऐसा नहीं है, लेकिन हाँ, बच्चों के लिए, जो आने वाले बच्चों के लिए, जो पुराने बच्चों के लिए, किताबें, एडमिशन, उनके लिए क्या पढ़ाना है, क्या और हम बेटर कर सकते हैं उनके एजुकेशन में, थोड़ा और ज़्यादा हम ज्ञान उनको किस वे में दे सकते हैं, तो वो हम पूरी तरह से कोशिश कर रहे हैं और किया. सारे ही शिक्षक हम लोग अपना पूरा 100% दे रहे हैं, और अच्छा रहा वेकेशन में भी, बच्चे और स्कूल के लिए ही हम लोग बने हुए हैं और हम अपना 100% दे रहे हैं. मतलब आए नहीं हैं, आएंगे कुछ, जैसे ट्रांसफरेबल जॉब वाले होते हैं, कुछ आ पाते नहीं हम, क्योंकि हमारे पास लिस्ट आ जाते हैं, हमें मालूम है चार बच्चे नहीं आए या तीन नहीं आए हैं, तो उनके लिए क्या पढ़ाई में क्या रह गया है, कितना हमें करवाना है, सिलेबस कंप्लीट हुआ है, तो उसके लिए हम पहले से प्रिपेयर है कि आते हैं तो उनको वापस रिवाइज करवाना है. स्कूल अपनी तरफ से पूरी तरह से रेडी है सारे न्यू बच्चों को लेके, इतना एक्साइटेड. मॉर्निंग असेंबली हमने इतनी शानदार की, एक सकारात्मक वातावरण हमने खड़ा किया है स्कूल ने, और हम शिक्षक ने, और हमारे सभी का, इट्स अ टीम वर्क. शैशव टीम ने पूरा एक सकारात्मक वातावरण खड़ा किया है जहाँ बच्चा पूरी खुशी खुशी स्कूल भी आए और उतनी खुशी से जाके दूसरे दिन आने की उम्मीद रखे. और हम भी अपनी तरफ से पूरी उम्मीद करते हैं कि हमारे में कहीं कोई कमी ना रहे,
डेफिनेटली सर, ये सिर्फ बच्चों की तरफ से नहीं होता है, ये हम टीचर्स की तरफ से भी होता है कि ये नहीं है कि 10-12 दिन की भी छुट्टी होती तो लगता है कि नहीं जाना चाहिए स्कूल, बच्चों के चेहरे, बच्चों की शैतानी, बच्चों का बार बार पूछना, कभी कभी हम उसको बहुत मिस करते हैं, मैडम अभी कल हमें ये वाला चैप्टर करवाना है, क्या करना है, कैसे करोगे, उन लोग की वो चीज़ देख के लगता है कि नहीं हमें तो बहुत ही अच्छा लग रहा है, और बच्चों के आने का उत्साह देखकर हमारा भी हौसला बढ़ता है। बच्चों की मस्ती के बारे में क्या? बच्चे मस्ती नहीं करेंगे तो स्कूल स्कूल नहीं रहेगी सर, बच्चों में ये चुलबुलापन तो होना ही चाहिए, बचपन ही उससे है, अगर वो चीज़ नहीं है तो हम बचपन क्या, बच्चों को बचपन में मतलब जो खुशी, जो चुलबुलापन या जो मस्ती होती है, क्योंकि डांस एक वो पीरियड है, म्यूज़िक वो पीरियड है, पी का पीरियड है, कभी कोई एक्टिविटी ऐसी होती है जहाँ बच्चों को ये चीज़ निकल के बाहर आती है, तो हम उसमें हम टीचर्स भी जुड़ते हैं क्योंकि बच्चे हमें देखकर ही ज़्यादा हौसला उनको मिलता है, और मस्ती करना उनका हक बनता है, पढ़ाई जितना है उतना ही हौसला उनका बढ़ना चाहिए उस चीज़ में। हमारी रणनीति रहेगी कि ये जो अभी साल शुरू हुआ है हम हमारे एजुकेशन सिस्टम को और बेटर करें, हमारी सैसो ने इतना अच्छा रिजल्ट दिया है, हम चाहेंगे कि हमारे जो बोर्ड के क्लास नहीं है, आई मीन प्राइमरी या 6-7-8 वाले भी, उसमें भी हम 100% रिजल्ट लाने की कोशिश करेंगे, न सिर्फ हमारा बच्चा बल्कि बच्चों का भी, हम टीचर्स भी अपना पूरा दे रहे हैं, और यही हमारा रहेगा कि हम हमारे एजुकेशन को और बेटर करें और बेहतर करें, हम जो पेरेंट्स हमसे जो उम्मीद रख रहे हैं या जो शिक्षक प्रशासन जो हमसे जो उम्मीद रखती है, हम हमारे उस उनको निराश ना करें, हम अपना पूरा 100% दे के और बेहतर रिजल्ट है और बेहतर और मजबूत प्लेटफॉर्म रेडी करें बच्चों के लिए, ताकि बच्चे और अच्छा करें, न सिर्फ स्कूल का बल्कि पेरेंट्स का और देश का नाम भी रोशन करें। आभार मैम, आपका भी शुक्रिया। जेवी रीते आज थी जे स्कूल नु शुरुआत थयु छे ते माटे जे बाळको छे एमां भी आतुरता जोवा मळी रही छे, अने साथे साथे जे शिक्षको छे एमां पण आतुरता जोवा मळी रही छे, कारण के वेकेशन पछी आज थी जे स्कूल नी शुरुआत थई छे ते माटे आगळनी स्टेन्डर्ड मां जे बाळको गया छे तेमने આગળ એજ્યુકેશન માટે કેવી રીતે નવી મોટિવેશન મળી શકે, નવી રીતે ભણી શકે અને આગળ એ સારું માર્ક્સ લાવી શકે તે માટે પણ એ લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે, કે આગળ જે છે આજથી જ એમને જે 6th-7th ગયા હશે એ લોકો માટે આજથી જે છે ફર્સ્ટ ડેથી એ પ્રિપેર કરશે, ડેલી બેસિસ પર પ્રેક્ટિસ કરશે તો એક્ઝામના ટાઈમ પર સારા માર્ક્સ લાવી શકશે તે માટે, અને આજે ફર્સ્ટ ડે છે તે માટે ખાસ કરીને વેકેશન પછી જ્યારે આજે ફર્સ્ટ ડે હોય તો એમાં ખુશી જોવા મળી રહી છે, ટીચર્સમાં ભી ખુશી જોવા મળી રહી છે કે આજેથી બાળકો જે છે સ્કૂલમાં આવ્યા છે એમને મોટિવેટ કરશે, આગળ જેવી સારી પોલિસી હોય સ્કૂલના તરફથી જે બાળકોને એજ્યુકેશન માટે પ્રોવાઈડ કરી શકે તે માટે એમનો સતત પ્રયાસ રહેશે। કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।